સમિતિની પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી છે, જે તે ફેકલ્ટીના ડીનને આ પ્રવેશ કાર્યવાહીની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, લો સહિતના ડીન અધ્યક્ષની કામગીરી કરશે. આ ફેકલ્ટીના ડીન સાથે એક સભ્યની પણ નિમણૂક કરવામાં આવશે. ગઈકાલે કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ સમિતિએ રાજીનામું આપ્યું હતું, જેમાં એબીવીપીના વિરોધ બાદ સમિતિએ રાજીનામું આપ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયા કે જે પ્રવર્તમાન સંજોગોમાં કરંટ એકેડેમિક યરની અંદર એડમિશન પ્રક્રિયા જે તે સંબંધિત વિદ્યાશાખાના ડીનશ્રીની અધ્યક્ષસ્થાને ગઠન કરવામાં આવે છે. માન્ય કુલપતિશ્રી તથા માન્ય ઉપકુલપતિશ્રીના સંકલનમાં સંબંધિત બ્રાન્ચના ડીનશ્રીઓ પોતાની જરૂરિયાત મુજબ અને કાર્યભાર મુજબ સમગ્ર સભ્યો છે એમને સામૂહિક રાજીનામા આપી દીધા હતા, કારણ કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા છે એને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને સત્તાધીશોને દબાણમાં લાવવા માટેના પ્રયત્ન આ ફેકલ્ટી દ્વારા થયા હતા. જો કે આજે ફરી એકવાર જે નિમણૂક છે એ કુલપતિ દ્વારા કરવામાં આવી છે અને કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન સહિતની જેટલી પણ ફેકલ્ટી છે કે જેની અંદર અત્યારે હાલ આગામી સમયની અંદર મેરિટ જાહેર થવાનું છે, એ ફેકલ્ટીના તમામ જે ડીન છે એમને આ પ્રવેશ પ્રક્રિયાની જવાબદારી હવે સોંપી દેવામાં આવી છે અને એ સાથે એમને અન્ય સભ્યો પણ આપવામાં આવ્યા છે કે જેના કારણે જે પ્રક્રિયા છે એ સરળતાથી અને સુચારુ રીતના પૂર્ણ થઈ શકે. એટલે હવે આગામી સમયની અંદર જે પ્રકારનું શિડ્યુલ યુનિવર્સિટીએ બનાવ્યું હતું એ જ પ્રકારે એડમિશનની જે પ્રક્રિયા છે એ જારી રહેશે. જી બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે.